વાગરાના એચડીએફસી બેંકના એટીએમની તસ્કરી, પંથકમાં મચ્યો હાહાકાર. વાગરા પંથકમાં પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં સૌથી સુરક્ષિત બેંક એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસની આત્માને પડકારી છે. સમગ્ર ઘટનાની વિગત પર નજર કરીએ તો વાગરા તાલુકામાં આવેલા પિસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકરેજ હાલતમાં મળી આવ્યું છે. આ મશીન એચડીએફસી બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે. સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે. લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિંદાસપણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયશીલ થયા છે. તેવામાં વાગરા પોલીસને પણ શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે. વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલા એચડીએફસી બેંકના એટીએમ મશીનને સ્વયંભૂ ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઊંઘ હરામ કરી છે. એટલું જ નહીં, મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ ચાવ કરીને મશીનને પિસાદ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું, જેની જાણ ખેતર માલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી દીધી છે. જોકે પોલીસની આ નાકામી સામે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. લોકો સુરક્ષા અને સેવાના પ્રતિક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાટ જોઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે ચોરોની હથકડીમાં પેરવી જેલને સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.